नियम सार भगवान कुनकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रभुमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां नियम सारमां शुद्ध भाव अधिकारमां गाथा 42 सुधी स्वाध्याय थयो छे। गाथा 42 पछीथी मुनिवरे बे कलश कया कलश 60 अने कलश 61 एनो पण स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आगळ गाथा 43 कुनकुंदाचार्य भगवानी गाथा छे। निर्दंड निर्द्वंद निर्मम निकल निरालंब निराग निर्दोष निर्मुद निर्भय आत्मा गुजराती में गाथा छे। निर्दंड ने निर्द्वंद निर्मम नि शरीर निराग छे निर्दोष निर्भय निरवलंबन आत्मा निर्मूढ छे। आत्मा केवो छे एनी वात चाले छे। शुद्ध भाव अधिकार में 38 मी गाथा थी शुरुआत थी ने पछी 39 मी गाथा थी शुरू करीने 45 मी गाथा सुधी में 49 बोल द्वारा आत्मा केवो शुद्ध छे ये बात समझावी छे। एटले एमां ए 49 बोल द्वारा आ नथी आ नथी आ नथी एनाथी रही तेनाथी रही एम दर्शावी अने आत्माना त्रिकाळ शुद्ध स्वरूप ने त्यां दर्शावामां आव्युं छे। एटले द्रव्य अपेक्षाए भगवान आत्मा केवो त्रिकाळ शुद्ध छे एनी वात चाले छे। अहींया पण ए वात 43मी गाथामां पण करी छे। तो गाथा नो अर्थ अपने समझिए। अन्वयार्थ में कहे छे कि आत्मा निर्दंड निर्द्वंद आत्मा निर्दंड निर्द्वंद निर्मम एट निर्मम निकल एट निह शरीर निरालंब निरालंब निराग निराग निर्दोष निर्दोष निर्मूद निर्मूढ़ अने निर्भय एटले निर्भय छे आवो आत्मा छे। एनी टीकामां मुनिवर कहे छे के अहीं आ गाथामां खरेखर शुद्ध आत्माने समस्त विभावनो अभाव छे एम कह्युं छे। समस्त विभावनो अभाव छे निर्दंड जे शब्द मूक्यो छे ए निर्दंडनो अर्थ अहीं हुकमतमां आप्यो छे के निर्दंड एटले दंड रहित बधे नी शब्द मूक्यो छे नी एटले नही एनाथी रहित पण एमां दंड अहीं आव्यो तो अहीं दंड शब्द केम वपरायो छे शा माटे ए दंड शब्द मूक्यो छे एनुं प्रयोजन अहीं छे ते समजावी छे के दंड रहित शुं छे दंड कहे छे के जे मन वचन काया आश्रित प्रवर्तन थी आत्मा दंडाय छे ते प्रवर्तन ने दंड कहेवामां आवे छे। जो पहला आ वातने समझी लीए नहींतर पछी आगळ वात नहीं समझाय। मन वचन काया आश्रित प्रवर्तन थी मन वचन काया ना आश्रय जे प्रवर्तन थाय तो एमां आत्मा ने शुं थाय लाभ थाय के नुकसान थाय सादी भाषा में समझिए। मन वचन अने काया ये त्रणे शुं छे जड़ छे
એ આત્માના નથી, આત્માથી ભિન્ન છે, જુદા છે. એટલે આત્મા માટે એ પર વસ્તુ છે, પર ચીજ છે, મન વચન અને કાયા. તો એ મનના આશ્રય કે વાણીના આશ્રય, વચનના આશ્રય કે કાયાના આશ્રય જો આત્મા પ્રવર્તે તો શું થાય? ત્રણે ત્રણ પર છે અને એનો આશ્રય કરે અને એના આશ્રય પ્રવર્તે તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થાય, જ્ઞાન સ્વભાવને છોડીને બહારમાં ને બહારમાં રહી જાય. અને એમ થતા આત્માને શું થાય? આશ્રવને બંધ થાય અને ભવના ભ્રમણ થાય. એટલે ખરેખર તો આ મન વચન અને કાયાને આશ્રય પ્રવર્તવાથી આત્મા દંડાય છે. મન વચન અને કાયાના આશ્રય એ પ્રવર્તે, એનો અર્થ એ થયો કે પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવને ભૂલીને, પોતાના સામર્થ્યને ભૂલીને એ મન વાણી અને કાયાના આશ્રય એ બધું પ્રવર્તન કરે. તો એમ કરતા તો એને શુભાશુભ ભાવ થશે, આશ્રવ થશે, બંધ થશે, કર્મના બંધ થશે એટલે ભવના ભ્રમણ થશે. એટલે એ દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. એટલે એમ એ મન વચન કાયાના આશ્રય તો આત્મા દંડાય જ છે, બીજું કાંઈ થતું નથી. આત્માને કાંઈ લાભ થતો નથી, એમાં તો દંડાય છે. એ પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે. અહીંયા એ વાતને સમજ્યા પછીથી આપણે હવે આગળ ટીકા વિસ્તાર લઈએ છીએ. શું કહ્યું આચાર્ય ભગવાને? આ નવ વાત કરી અને એ નવ વાત કરી અને આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે આત્મામાં એ નથી. અને મુનિવરે ટીકામાં એમ કહ્યું કે આ ગાથા દ્વારા, આ જે વાત કરી એના દ્વારા ખરેખર તો શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું. અને આગળ ટીકામાં કહે છે કે મનદંડ, વચનદંડ અને કાયાદંડને યોગ્ય દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. આ ત્રણેય પ્રકારના જે દંડ કયા ને આપણે હમણાં સમજાય એ પ્રમાણે, એ દંડને કારણે એને દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મ છે. તો કે છે કે એ મનદંડ, વચનદંડ અને કાયાદંડને યોગ્ય દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ આત્મામાં છે એટલે આત્માને પછી એ કોઈ દંડ રહેતા નથી. એટલે આત્મા એ રીતે નિર્દંડ છે. આત્મામાં દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મ નથી, એનો અર્થ એ થયો કે આત્મા નિર્દંડ છે. કેમ કે આ જે દંડ જે થયા, મન વચન અને કાયાના જે દંડ થયા, એ દંડનું કારણ તો આ કર્મો છે. દ્રવ્ય કર્મ નો ઉદય છે એનું લક્ષ કરી અને એ એવા ભાવે, વિકારી ભાવે થાય છે એટલે એને ભાવકર્મ થાય છે. અને ભાવકર્મના નિમિત્તે બીજા નવા કારણે રજકર્મ બંધાય છે એટલે દ્રવ્ય કર્મ, જળ કર્મ બંધાય છે. એટલે એવા દ્રવ્ય કર્મને ભાવકર્મ નો તો આત્મામાં અભાવ છે. એટલે આત્મા મન વચન કાયાના જે દંડ થયા, મનદંડ, વચનદંડ અને કાયદંડ, એનાથી રહિત છે એટલે આત્મા નિર્દંડ છે. આગળ કહે છે, નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે કે દ્વેત રહિત છે. દ્વેત બેપણા રહિત છે. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત તો પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ છે. આત્મામાં બીજું કાંઈ છે જ નહીં. પરમ પદાર્થ પોતે પરમ પારિણામિક ભાવ ભગવાન આત્મા, કારણ પરમાત્મા, એ પરમ પદાર્થ
तो एना सिवाय समस्त पदार्थ समूह नो आत्मा में अभाव छे, एटले बीजू काई नथी, एटले ए द्वेत रहित छे, बेपणाथी रहित छे, निर्द्वंद छे, बेपणू नथी, निर्द्वंद छे। बोल कया आगळ कहे छे के प्रशस्त अप्रशस्त शुभ अने अशुभ समस्त मोह राग द्वेषनो अभाव होवाथी आत्मा निर्मम एटले ममता रहित छे। आत्मामां शुभ के अशुभ भाव नथी, मोह राग द्वेष नथी, एनो अभाव होवाथी आत्मा ममता रहित छे, निर्मम छे। आगळ कहे छे निश्चयथी औदारिक वैक्रिय आहारक तेजस अने कारमण नामना पांच शरीरोना समूहनो अभाव होवाथी आत्मा नी शरीर छे। आत्माने आ पांच प्रकारना शरीर पैकी एक पण शरीर नथी, एटले आत्मा तो नी शरीर छे। पांचे शरीर छे એ તો ઉદ્ગળના સ્કંધ છે, એ અચેતન જળ છે અને એનાથી જુદો ભગવાન આત્મા વિકાળ નાયક છે। એટલે આત્માને આ એક પણ શરીર નથી, સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? ઔદારિક વૈક્રિય આહારક તેજસ અને કારણે એમાંથી કોઈ શરીર સિદ્ધ ભગવાનને નથી, એટલે આત્માને એ શરીર નથી। આગળ કહે છે કે નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબ છે। આત્માને કોઈનું આલંબન નથી, એ નિરાલંબ છે, આલંબન વિનાનો છે। परमात्म स्वरूप पोते भगवान आत्मा छे, एवा आत्मा ने परद्रव्यनु अवलंबन नहीं होवाथी आत्मा निरालंब छे। आगळ कहे छे के मिथ्यात्व वेद, वेद एटले स्त्री वेद, पुरुष वेद, नपुंसक वेद, तो मिथ्यात्व वेद राग द्वेष हास्य रति अरति શોક ભય જુગુપ્સા ક્રોધ માન માયા અને લોભ નામના 14 અભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે। આ અભ્યંતર પરિગ્રહ ને યાદ રાખવાનો સહેલો રસ્તો એ છે કે નવ નો કષાયના જે નામ છે ને, એ રતિ અરતિ હર્ષ શોક ભય જુગુપ્સા અને ત્રણ વેદ, એ નવ નો કષાયો, અને આપણે જેને કષાય કહીએ છીએ ક્રોધ માન માયાલો વેચાણ અને મિથ્યાત્વ એમ 14, તો એવા 14 એ અભ્યંતર પરિગ્રહ છે। એવા અભ્યંતર પરિગ્રહોનો આત્મામાં તો બિલકુલ અભાવ છે। એવા અભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે। આગળ કહે છે નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ સહજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલી લીન પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાથી આત્મા નિર્દોષ છે। સહજ જ્ઞાન શરીર આત્માને છે, સહજ અવસ્થારૂપ જે સહજ જ્ઞાન શરીર છે, તો એવા સહજ જ્ઞાન શરીર એ કંઈ શરીર નથી, એ એનું સ્વરૂપ છે,
सहज अवस्था स्वरूप जे सहज ज्ञान शरीर तेना वड़े पवित्र होवाने लीधे आत्मा निर्दोष छे। सहज ज्ञान शरीर वड़े पवित्र केवी रीते होय? तो कहे छे के ये ज्ञान द्वारा ज ए आ पाप मल कलंक रूपी कादव ने धोई नाखे छे। ज्ञान द्वारा ज ए अज्ञान नो अभाव करीने मिथ्यात्व नो नाश करीने समस्त ऊंधी मान्यताओं ने छोड़ीने ए पवित्र थाय छे। એટલે કહે છે કે નિશ્ચયથી સમસ્ત પાપમળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, શું સમર્થ છે કે એનો જ્ઞાન સ્વભાવ છે એ સમર્થ છે। સહજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલી લીન પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે, કોઈ દોષ નથી એવી પવિત્રતા છે। જ્ઞાન સ્વભાવ છે એટલે પવિત્રતા છે એમ કહેવાનો આશય છે। એનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો છે, અહીંયા માત્ર એટલું સમજીએ આપણે। આગળ કહે છે, સહજ નિશ્ચય નહીંથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂંડ એટલે મૂંડતા રહિત છે। આત્માને કોઈ મૂંડતા નથી, આત્મા જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાના સર્વ ધર્મ ગુણોને જાણે છે, અનુભવે છે દરેક સમય। એવો ભગવાન આત્મા નિર્મૂંડ છે, મૂંડતા રહિત છે, સહજ પરમ વિતરાગ સુખ, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા મૂંડતા રહિત છે। મૂંડતા હોય એને કાંઈ જાણવાનું મન પણ ન થાય, મૂંડતા હોય એને બધું સાચું ખોટું બધું બરાબર લાગે, જે હોય તે બધું બરાબર, એ મૂંડતા। અનેક પ્રકારની મૂંડતા હોય, મુખ્ય ભેદ એના ત્રણ છે, પણ અનેક પ્રકારે જીવોને મૂંડતા હોય છે। અહીંયા તો આત્માની વાત કરી છે, આત્મામાં કોઈ મૂંડતા નથી અને એને બીજી રીતે પણ અહીંયા વર્ણવ્યું છે। મૂંડતા માટે કહે છે કે આત્મા મૂંડતા રહિત છે, તો બીજી રીતે કહે છે કે અથવા સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ, સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂંડ છે। એ કેવળ જ્ઞાનની વાત કરીને કહ્યું કે આત્માને કેવળ જ્ઞાન છે તો પછી મૂંડતા ક્યાંથી હોય, અને કેવળ જ્ઞાન દશાનું વર્ણન કર્યું। એ કેવી દશા છે? સાદી અનંત, જેની આદિ છે પછી અનંતકાળ સુધી એ રહે છે એવી સાદી અનંત, અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી, કેમ કે એ છે ને આત્મામાં, એટલે સદભૂત વ્યવહાર નહીં શુદ્ધ કરો, તો ત્રણ કાળમાં અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણવામાં, એટલે સમસ્ત પદાર્થોને
જીવોને અને એની બધી પર્યાયોને દ્રવ્યને ગુણને બધાને જાણવામાં સમર્થ સકળ વિમળ સર્વથા નિર્મળ સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ પૂર્ણપણે નિર્મળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂંધ છે એવો આત્મા કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થાય છે ને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ કઈ બહારથી નથી આવતું એ અંદરમાં પડ્યું છે ને એટલે અંદરમાં તો એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે તો એવું ભગવાન આત્મા નિર્મૂંધ છે આગળ કહે છે સમસ્ત પાપરૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી એવા નિજ શુદ્ધ અંતરતત્વરૂપ મહાદુર્ગમાં દુર્ગ એટલે કિલ્લો મહાકિલ્લો કેવો કિલ્લો છે શુદ્ધ અંતરતત્વરૂપ મહાદુર્ગ એવો કિલ્લો શુદ્ધ અંતરતત્વરૂપ મહાદુર્ગમાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે પહેલાના વખતમાં રાજાઓ મોટા કિલ્લા બનાવતા ને એટલે પછી બીજા લોકો બહારથી આવીને ચડાઈ કરે ને લૂંટી જાય ને એવું બધું ના બને કિલ્લો હોય મોટો કોટ હોય ઊંચો અને એના મોટા દરવાજા ને બધું હોય એટલે બહારથી આવનાર જે છે એની ઉપર આ લોકો અંદરથી વાર કરી શકે પેલા એનું કઈ કરી શકે નહીં એમ એ પોતાને પછી નિર્ભય કરે પોતાના ગામને નિર્ભય કરતા તે કિલ્લો એવો કિલ્લો અહીંયા કયો કિલ્લો છે કે અંતરતત્વરૂપ શુદ્ધ અંતરતત્વ નિજ શુદ્ધ અંતરતત્વરૂપ આ કિલ્લો છે એમાં આત્મા વસે છે શરીરની વાત નથી પોતાનું શુદ્ધ અંતરતત્વ નિજ શુદ્ધ અંતરતત્વરૂપ આ મહાદુર્ગ આ મહા મોટો કિલ્લો છે એમાં આત્મા વસે છે એટલે એ નિર્ભય છે અને કોનાથી એ નિર્ભય છે સામે શત્રુ કોણ છે તો કે સમસ્ત પાપરૂપી સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી આ સેના સામે જે છે એ પણ પાપરૂપી સુરવીરોની સેના એ શત્રુ છે આ બધા પાપ એમાં પ્રવેશ નથી થઈ શકતો એવું શુદ્ધ અંતરતત્વ છે એવું નિજ શુદ્ધ અંતરતત્વરૂપ મહા દુર્ગમાં આત્મા વસે છે એટલે એવો એ આત્મા નિર્ભય છે અને પછી મુનિવર કહે છે કે આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે અને એના પછી સમર્થનમાં મુનિવરે યોગીન્દ્ર દેવકૃત અમૃતાસ્થિતિમાં 57મો શ્લોક છે એ કહ્યો છે એ આપણે પછીથી લઈશું તો ટીકાની વાતને આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો પારણ નંબર 154 જો સૌને યાદ છે કે શુદ્ધ ભાવ અધિકારની વાત ચાલે છે એમાં 39-45 ગાથા આ 7 ગાથામાં કુલ 49 બોલ આવશે અને એમાં બધાને યાદ હોય તો 39માં 4 40માં 5 41માં 4 42માં 10 એમ 23 બોલાવ્યા અત્યાર સુધીમાં 23 બોલાવ્યા હવે આજે જે બોલ છે એને ગુરુદેવ 24મો નંબર આપી અને શરૂ કરે છે તો કહે છે કે આત્મા કેવો છે એની અહીંયા વાત ચાલે છે અહીં આ ગાથામાં ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું આત્માને સમસ્ત વિભાવ નથી કેમ કે આત્મા તો એકલો સ્વભાવનો જ્ઞાનનો આનંદનો પિંડલો છે એને કોઈ વિભાવ નથી એટલે સમસ્ત વિભાવ રહિત ભગવાન આત્મા તો છે તો એનું વિસ્તારપૂર્વક અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે પહેલો બોલ એટલે કે આપણા ક્રમમાં 24મો બોલ નિર્દંડ
आत्मा केवो छे, निर्दंड छे। गुरुदेव ने समझावता कहे छे कि जुओ पहले थी आ उपाड्यू के आत्मा निर्दंड छे, मन वचन ने काया नो दंड कि जी पर्याय मा छे ती आत्मा मा नथी। ए बधो दंड जे छे ए तो पर्याय मा छे, एने कारणे आत्मा ने जे कई भवना भ्रमण थाय, दुख थाय, आ बधु जे थाय, आ मन वचन कायाना दंड विशे आपणे जे पहला शुरुआत मा वात करी तो एनो आश्रय करता एने जे आश्रव ने कर्मना बंध वगैरे थाय तो ए बधु क्यां थाय? ए तो पर्याय मा थाय छे। आत्म वस्तु मा क्यां छे? काली वस्तु मा क्यां छे? ए कर्म जड़ कर्म अने भाव कर्म ए आत्मा मा तो नथी। गुरुदेव कहे छे के आत्मा निर्दंड छे, मन वचन अने कायानो दंड के जे पर्याय मा छे ते आत्मा मा नथी, वस्तु मा नथी। मन दंड, वचन दंड अने काया दंड ने योग्य એમ કરીને વાત કરીને એને યોગ્ય શું છે? દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મ છે, અને એવા દ્રવ્ય કર્મને ભાવ કર્મનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે એમ મુનિવરે કહ્યું. ગુરુદેવ કહે છે કે એ ક્યાં છે? એ તો બધું પર્યાયમાં છે ને, આત્મામાં ક્યાં છે? મનદંડ એટલે મન સંબંધી શુભાશુભ વિકલ્પ એ પણ એક દંડ છે. એવા શુભાશુભ વિકલ્પને કારણે એને આશ્રયને બંધ થાય છે ને, એટલે કે મનના સંબંધે પુણ્યનો વિકલ્પ ઉઠે એ પણ દંડ છે. કેમ કે એ પણ બંધ છે, બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. એટલે આત્મા એમાં દંડાય છે. આત્માને તો એમાં લાભ થતો નથી, પણ ઉલટું નુકસાન છે. શું નુકસાન છે? ભવ વધશે, શુભ ભાવ કરશે તો એને તો ભવ થવાનો, બીજું શું થવાનું છે? એટલે કહે છે કે મનના સંબંધે પુણ્યનો વિકલ્પ ઉઠે, વાણીને કાયાની વાત નહીં, મનમાં જ, મનમાં એને એવો વિકલ્પ ઉઠ્યો, શુભ વિકલ્પ ઉઠ્યો, તો એ મનના સંબંધે એ વિકલ્પ જે છે એ પુણ્યબંધનું કારણ થાય એવો વિકલ્પ છે. તો હવે એમાં શું થશે? આત્માને મુક્તિ પ્રાપ્ત કરવામાં લાભ થશે એવું તો નહીં થાય. તો શું થશે? એના કરતા ઊંધું થશે, એને એવો કર્મનો બંધ પડશે. એટલે એ તો દંડાયો, એને તો પનિશમેન્ટ જ થઈ ને. એટલે કહે છે કે મનના સંબંધે પુણ્યનો વિકલ્પ ઉઠે તે પણ દંડ છે, કેમ કે આત્મા તેમાં દંડાય છે. એવી રીતે વચન દંડને માટે કહે છે કે વચન સંબંધી વિકલ્પ પણ એક દંડ છે. વાણીમાં જે કાંઈ બોલે તે ભલે એ શુભ બોલે તો પણ એ પણ દંડ જ છે. વચન સંબંધી વિકલ્પ પણ એક દંડ છે, કેમ કે તે પણ નુકસાનકારક છે, તેથી પણ આશ્રવને બંધ થાય છે. અને કાય દંડ, કાયા સંબંધી વિકલ્પ પણ દંડ છે. એટલે એ ત્રણેયને યોગ્ય, અર્થાંત મનદંડ, વચનદંડ અને કાયદંડના ભાવને યોગ્ય દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. એ દંડના ભાવને યોગ્ય દ્રવ્ય કર્મો આવે છે અને તેનો અને ભાવ કર્મ કહેતા જે દંડને યોગ્ય એવો જે ભાવ છે, જે વિકારી પરિણામ છે, એ બંને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો આત્મામાં અભાવ છે. અને એવા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો આત્મામાં અભાવ હોવાથી આત્માને આવા મન દંડ, વચન દંડ અને કાય દંડ નથી. એટલે આત્મા નિર્દંડ છે. એટલે કે ભગવાન આત્મામાં તે બંને દ્રવ્ય કર્મો અને ભાવ કર્મનો અભાવ છે, અને એનો અભાવ હોવાને લીધે આત્મા દંડાતો નથી. પણ અજ્ઞાની શું માને છે? અજ્ઞાની કહે છે કે મન વચન કાયાથી કાંઈક કરો, મન વચન કાયાથી એને કાંઈક કરવું છે, મન વચન કાયા દ્વારા એને ધર્મ કરવો છે.
मन वचन ने काया थी अज्ञानी ने धर्म करवो छे। एने अंदर में एम छे कि मन वचन काया नी कई क्रिया करिए तो धर्म थाय। जरा अहीं तो कहे छे कि एना थी धर्म तो नहीं थतो पण एना विकल्प थी पण आत्मा तो दंडाय छे। तो बधो विकल्प ने मन वचन काया ना दंड रूप जे परिणाम छे राग छे ने तेना थी तो आत्मा दंडाय छे। तो एवो भाव आत्मा मां नथी। द्रव्य कर्म नो संबंध करता भाव कर्म रूप जे आवा त्रण योग थी मन वचन का अने पाणी मन वचन अने कायाना योग थी दंडावाना भाव थाय छे। अने तेनो त्रिकाळी शुद्ध भगवान आत्मा मां तो अभाव छे, ये आत्मा मां नथी। એટલે આત્મા નિર્દંડ છે। આ વિતરાગ માર્ગ લોકોને લુખો લાગે, એટલે કે કંઈક શુભભાવ કરીએ, અમે કંઈક કરીએ તો કંઈક ધર્મ થાય ને, એમ કે સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, ચોવિયાર કરીએ, ઉપવાસ કરીએ, આંબીલ કરીએ, આવું કંઈક તપ કરીએ, કંઈ અનુષ્ઠાન કરીએ શરીરમાં તો કઈક થાય ને, એમ કે ધર્મ થાય ને, એવી એની માન્યતા છે। એટલે મન વચન કાયા દ્વારા એને કઈક કરવું છે એવી અજ્ઞાનીની માન્યતા છે, ને એના દ્વારા એને એમ છે કે ધર્મ થાય છે। જયારે અહીંયા એમ કે છે કે ભાઈ એ બધા દ્વારા તો તું બહારનો વારમાં જ રહીશ, મન વચન અને કાયાની સાથે તું જ્યાં સુધી છો ત્યાં સુધી તો તું બહાર છો, ત્યાં સુધી તો તું બહાર છો, અંતરમાં તું પ્રવેશ પામતો નથી। મન વચન કાયા દ્વારા તું તારા સ્વરૂપને અનુભવે છે? ના, એમ નથી। તું તારા સ્વરૂપને અનુભવે છે તે તારા જ્ઞાનમાં અનુભવે છે, તારા વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એમાં તને તારા સ્વરૂપનો અનુભવ થાય છે। એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે, કોઈ ઇન્દ્રિયો દ્વારા એ અનુભવમાં નથી આવતું, મનથી પણ નહીં, વચનથી નહીં, ને કાયાથી પણ નહીં। અરે ઉલટું એમ કહેવામાં આવે છે કે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એની ગુપ્તિ કરીને પોતે પોતાના વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાયમાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે, અને એમાં એને અતિન્દ્રિય અલૌકિક આનંદનો અનુભવ થાય છે, એવું વેદન હોય છે। થોડીક ક્ષણો પૂરતું જ રહે છે, એ વધારે રહેતું નથી, પણ એક વખત એવો અનુભવ થયો, એવી સહાનુભૂતિ થઈ, પછી જીવન બદલાઈ જાય છે, પછી જીવન પલટાઈ જાય છે, પોતે કોણ છે એનું ભાન થાય છે। ગોપાળદેવે કહ્યું ને, તું કોણ છો, ક્યાંથી થયો, શું તારું સ્વરૂપ છે, ખરું સ્વરૂપ છે, તો એવા ખરા સ્વરૂપનો એક વખત જ્યારે અનુભવ થયો, એને જાણ્યું, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે। પોતાને જ્યાં સુધી શરીર સાથે અને વર્તમાન પર્યાય રૂપે જ્યાં સુધી માનતો હતો ને, ત્યાં સુધી જ આ બધા સંબંધો રહે છે, ત્યાં સુધી જ આ બધા પર સાથેના એના સંબંધો ટકી રહે છે। આ શરીર સાથેના, આ શરીરને જે નામ આપવામાં આવ્યું છે એ નામ સાથેના, અને વર્તમાનમાં એની સાથે જે જીવો રહ્યા છે એ સાથેના બધા એવા સંબંધો, અને જે સંયોગોને કારણે જે પ્રાપ્ત થયું છે, ઘર, કપડાં, ચીજ વસ્તુ, કોમ્પ્યુટર, કાર, આ બધું, એ બધા સાથેના સંબંધો ક્યાં સુધી ટકે? કે જ્યાં સુધી એ વર્તમાન પર્યાય રૂપે જીવે છે ને ત્યાં સુધી, વર્તમાન પર્યાયમાં જ્યાં સુધી એને મનુષ્યપણું છે, રમેશપણું છે, એવું જ્યાં સુધી પડ્યું છે ને ત્યાં સુધી જ એ બધામાં એ રાચી રહ્યો છે। એક વખત પોતે જાણી લે છે કે ના તો હું મનુષ્ય છું ને ન તો રમેશ છું, કે કાંઈ મારું નથી, એ મારું સ્વરૂપ જ નથી, હું ભગવાન આત્મા છું, એવું એક વખત સહાનુભૂતિમાં અનુભવમાં આવ્યા પછીથી બધા સંબંધો જે છે એ સંબંધો ઉપર પૂર્ણ વિરામ આવી જાય છે, સંબંધો રહેતા નથી, રહે છે શું તો એ બધા એને જ્ઞેય તરીકે ભાસે છે, કે બધું જ્ઞેય છે, બધાને જાણે છે, બાકી એ બધાથી પોતે જુદો ભિન્ન છે, આવી આ વાત છે। અને અહીંયા અજ્ઞાની
मन वचन अने काया द्वारा धर्म करवो छे। एटले गुरुदेव ए कहे छे के भाई ए तो तने दंड देनारा छे, एथी तो तने दंड मळे छे। मन दंड वचन दंड ने काया दंड ए आत्मामां नथी, ए आत्मामां नथी, पण छताय जो तू एनो आश्रय करीश, मन वचन अने काय एनो आश्रय करीश, तो ए मन दंड वचन दंड अने काय दंड ने कारणे तारे भवना भ्रमण थशे, बीजू कई थवानुं नथी। આગળ 155માં બાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની એક તો અજ્ઞાન કરે છે અને પાછું કહે છે કે અમે શું ખોટું કરીએ છીએ, અમે તો સારું કરીએ છીએ ને ભાઈ, મોટી મિથ્યાત્વની ભૂલ કરે છે, મોટી મિથ્યાત્વની ભૂલ કરે છે, ભ્રમમાં રહ્યો છે, મોટું મિથ્યાત્વ તો આ રહ્યું છે ને, શું મોટું મિથ્યાત્વ છે કે મન વાણી અને કાયા દ્વારા એને જે દંડ થાય છે એના સ્થાને એનાથી એને લાભ થાય છે એવું એને મોટું મિથ્યાત્વ વર્તી રહ્યું છે, એનો એને એવા મિથ્યાત્વનો એને નાશ કરવાનો છે કે આ તો દંડ છે, મન વાણી અને કાયા એ દંડ છે, એનો આશ્રય ન હોય। અહીંયા કહે છે કે મન દંડ વચન દંડને કાયા દંડને યોગ્ય તેના પ્રમાણમાં જે દ્રવ્ય કર્મો છે તેનો અને દંડને યોગ્ય વર્તમાનમાં જે ભાવ કર્મ છે તેનો આત્મામાં તો અભાવ છે, આત્મામાં એનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે, આત્મા દંડ વિનાનો છે, આત્મા દંડ વિનાનો છે। અહીંયા જે વાત કરી છે એને જરાક સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે આત્મા દંડ વિનાનો છે। વેદાંત એમ કહે છે ને કે આ ભેદ નથી, આ નથી, પરંતુ આ નથી એમ કહેતા જ તે વસ્તુ ભેદ છે એમ સિદ્ધ થાય છે, તેમ આત્મામાં દંડ નથી એમ અહીંયા કહેવું છે, પરંતુ તે દંડ પર્યાયમાં છે કે નહીં? પર્યાયમાં તો છે, કેમ કે એની વાત કરી એટલે એ છે ને, ક્યાંક છે ને, આત્મામાં નથી એમ કહ્યું એટલે એનો અર્થ કે બી આત્મામાં ત્રિકાળી દ્રવ્યમાં નથી તો બીજે ક્યાંક તો છે ને, તો હા છે, એ સિદ્ધ થાય છે કે છે, એનું અસ્તિત્વ તો છે। ગુરુદેવ કહે છે કે પર્યાયમાં તો છે, પર્યાયમાં નથી એમ નથી, પર્યાયમાં નથી એમ નથી, પર્યાયમાં આ ત્રણ દંડ છે તો પણ ત્રિકાળી વસ્તુમાં નથી એમ અહીંયા સિદ્ધ કર્યું છે। અંતિમદાચાર્ય ભગવાનની એવી વિશિષ્ટ શૈલી છે, જેને શાસનનો જેટલો વ્યવહાર છે, એને શાસનનો જેટલો વ્યવહાર છે તેમજ જેટલો વ્યવહારનો વિષય એટલે નિમિત્ત વગેરે જે છે એ બધાનું પહેલા આચાર્ય ભગવાન વર્ણન કરે, એને સમજાવે અને પછી તેનો નિષેધ કરી અને આત્મામાં નથી એમ નિષેધ કરીને, હા નિષેધ કરે એટલે સર્વથા નિષેધ કરે એમ નહીં, પણ એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો છે, પુરુષાર્થની દિશા સમજાવવી છે ત્યારે એ આત્મામાં નથી, દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે એમ દર્શાવતા એનો નિષેધ કરી નાખે, એને ટાળે છે, એનો નિષેધ કરી નાખે છે, એ નથી, પણ નથી એટલે અભાવ કરીને નથી એમ નહીં, પણ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, કેમ કે વ્યવહાર એ વ્યવહાર આખો વ્યવહારની અપેક્ષાએ તો બરાબર છે, છે વ્યવહાર, વ્યવહારની અપેક્ષાએ તો છે, એ અસત્ય નથી, વ્યવહાર વ્યવહારની અપેક્ષાએ તો છે, હોવા પણ છે, પણ એ વ્યવહાર નહીં એનો વિષય છે, માટે એનું વર્ણન પણ છે અને એનું વર્ણન કરીને એને સમજાવવામાં પણ આવે છે, પરંતુ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એ અસત્ય છે એટલે એનો નિષેધ કરે છે, અને એમ કરીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કેવું છે એ દર્શાવે છે, જે ઉપાદેય છે, જે લક્ષ્ય કરવા લાયક છે, જે આશ્રય કરવા લાયક છે, જે એકાગ્રતા કરવા લાયક છે, એટલે બધું સમજાવી અને પછી કહે છે કે આ આત્મામાં, એટલે એને અભાવ કરીને કહે છે એમ ને, એ છે વસ્તુ તરીકે છે પણ એ પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે, ત્રિકાળીમાં નથી, અને આવું સમજાવવાનું પ્રયોજન છે, શુક્ર આવું સમજાવવું પડે છે
કેમ કે જીવને જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ને ત્યાં સુધી કોઈક ને કોઈક પ્રકારે એ પર્યાય બુદ્ધિ થાય છે, એટલે પર્યાયમાં જે છે એને એ પોતાનું સ્વરૂપ માને છે, પર્યાય સાથે એકત્વ મમત્વ કરે છે. એટલે એનું લક્ષ છોડાવવા માટે, પર્યાય તરફથી એનું લક્ષ છોડાવવા માટે એને સમજાવવામાં આવે કે આ જે છે એ બધું પર્યાયમાં રહ્યું છે, એ ટીકાળી દ્રવ્યમાં નથી, અને એ પર્યાય તો ક્ષણિક છે એટલે ત્યાં એકાગ્રતા થઈ શકે એમ નથી. તારું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે ત્યાં એકાગ્રતા થાય એમ છે. આ એક અપેક્ષા છે, એક પ્રયોજન છે. અને બીજું પ્રયોજન એ પણ છે સાથે સાથે કે આ બધું જે મલિનતારૂપ પર્યાયમાં જે છે એ મલિનતારૂપ પર્યાયમાં છે એમ કહીને એમ દર્શાવવું છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો અહી શુદ્ધ જ છે, એમાંની કોઈ મલિનતા ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપી જ નથી. બીજું પ્રયોજન એવું છે કે આ ગમે તે મલિનતા છે, ગમે તેવા કર્મ બાંધ્યા, ગમે તેવા કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ ભાવ કર્યા, તો એ બધું એ પર્યાયમાં રહ્યું, એ દ્રવ્યમાં વ્યાપ્યું નથી. ગમે તેવી પર્યાયમાં એ ગયો ભૂતકાળમાં, અને ગમે તેવા ભાવ કર્યા, ગંદામાં ગંદા ભાવ કર્યા, બધું કર્યું, તે છતાં એ બધું પર્યાયમાં અને એ વિકાળી દ્રવ્યમાં પહોંચ્યું નથી, વ્યાપ્યું નથી. અત્યારે પણ વર્તમાનમાં પણ વિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. અને આ બીજું પ્રયોજન છે એ દ્વારા એનું સામર્થ્ય દર્શાવવું છે કે અત્યારે વર્તમાનમાં પણ તું શુદ્ધ છો તો એવા તારા શુદ્ધ સ્વરૂપને તું પ્રગટ કરી શકે, એમાં કાંઈ ભેળસેળ થઈ નથી. એવો ને એવો ભગવાન આત્મા વિકાળ છે, એવો ને એવો અત્યારે વર્તમાનમાં પણ છે. તું પુરુષાર્થ કર તો તને એનો અનુભવ થશે અને એને તું પર્યાયમાં પ્રગટ કરી શકીશ. જો આ વાત ન હોય અને જો ત્રિકાળી દ્રવ્ય મલિન થઈ ગયું હોય, અનંતકાળથી છે તો અનંતકાળમાં એને અનેક પ્રકારના ભાવો કર્યા, અનંત ભાવ કર્યા, અને એના પ્રકારો કેટલા, અનેક પ્રકાર. કોઈ એક પ્રકાર છે અનંત ભાવના, ગંદામાં ગંદા અને કનિષ્ઠમાં કનિષ્ઠ અને સારામાં સારા બધા જ ભાવો કર્યા. તો એ બધા જો ભાવો ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપ્યા હોત તો એનું દ્રવ્ય જેવું ન હોત કે જેથી કરીને એ પોતાના સિદ્ધત્વને પ્રગટ કરે. સિદ્ધ સમાન જે કહ્યો છે એ વાત જ પછી તો ખોટી પડી જાય, પણ એવું નથી. એ ખરેખર વર્તમાનમાં પણ એવો જ છે, સિદ્ધ સમાન જ છે. એટલે આ બીજી વાત જે છે એ ઘણી મહત્વની છે. એના દ્વારા આપણને થાય છે કે ઓહો, હજી મારું તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, અને હું શું કરી રહ્યો છું, એને પ્રગટ કરવાને બદલે હું શું કરી રહ્યો છું. ક્ષત્રિય હોય અને પછી વિચારો કોઈક રીતે એવી સ્થિતિમાં મુકાઈ ગયો હોય ને પછી એને જયારે કહેવામાં આવે છે કે ઉઠ, તું તો ક્ષત્રિય છો, વીર છો, તારું કુવો જો, તારા બાપ દાદાઓ બધા આ રીતે લડ્યા છે, અને તું શું આમ બેસી ગયો છે એમ થઈને, તો એ ઉઠે ત્યારે કહો હું તો આવો છું. પછી એની બહાદુરી બતાવે. એટલે આ ભગવાન આત્માને પણ એવું જ છે, વિકારી દ્રવ્ય શુદ્ધ છે એ વાતનો નિર્ણય કરતા તો આખી વસ્તુ પલટાઈ જાય છે. પોતા વિશેનો અભિપ્રાય આખો બદલાઈ જતા પુરુષાર્થની દિશા નક્કી થઈ જાય છે, અને પુરુષાર્થ માટેનો અંદરમાંથી ઉમંગ અને ઉત્સાહ ઉપરે છે. એટલે આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન કઈ અમસ્તુ કરવામાં નથી આવ્યું પ્રભુ, એનું પ્રયોજન આવું છે. અહીંયા આગળ કહે છે 25મો બોલ, નિર્દ્વંદ. નિર્દ્વંદ છે આત્મા, નિર્દ્વંદ છે, દ્વંદ નથી, કોઈ પ્રકારે દ્વંદ નથી. તો કઈ રીતે નથી એનું વર્ણન કરતા અહીંયા થયું છે કે નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ એટલે દ્વેત રહિત છે, કોઈ દ્વંદ નથી. પરમ પદાર્થ શુદ્ધ ભાવ, પરમ પદાર્થ એટલે શુદ્ધ ભાવ, પ્રભુ આત્મા નિશ્ચયથી પરમ પદાર્થ એવા પ્રભુ ભગવાન આત્મા અર્થાંત
शुद्ध भाव पोतानो शुद्ध भाव पोतानो निज शुद्ध स्वरूप एवा परम पदार्थ सिवायना समस्त पदार्थ समूहनो आत्मामा अभाव छे। कोई बीजो पदार्थ आत्मामा नथी, समस्त पदार्थ समूह नो आत्मामा अभाव छे। माटे आत्मा निर्द्वंद छे, निर्द्वंद छे एटले द्वेत रहित छे, द्वेपणा रहित छे। द्वंद एटले द्वेत, भगवान आत्मा द्वंद रहित छे, द्वेत रहित छे। विकल्प आदि द्वेत स्वरूप मानती, समस्त पदार्थ आत्मा में परम पदार्थ सिवायना समस्त पदार्थ नो अभाव कहो ने, एटले पछी आ जे विकल्प जे छे ए पण आत्मा में नहीं। विकल्प आदि तो द्वेत नो स्वरूप छे। एक शुद्ध भाव स्वरूप भगवान आत्मा में परम पदार्थ सिवायना समस्त पदार्थ समूह नो એમાં પછી વિકલ્પથી માંડી આખી દુનિયા એનો અભાવ છે, ને એનો અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ છે, આત્મામાં દ્વેત નથી, દ્વંદ નથી, એકલો છે, દ્વેત રહિત છે, બેપણા રહિત છે। દ્વેત રહિત એટલે જેમ વેદાંતમાં અદ્વૈત કહે છે એમ નહીં, એમ નથી, પરંતુ પર્યાયમાં દ્વેતપણું અને વિકલ્પ આદિ બધું છે, અને તેવી રીતે બીજા પદાર્થો પણ છે, પર્યાયમાં છે આ બધા વિકલ્પ આદિ અને બીજા પદાર્થો પણ છે, એ બધું છે નથી એમ નહીં, છતાં એ બધા ત્રિકાળી વસ્તુમાં નથી, ત્રિકાળી શુદ્ધ ભાવમાં એનો અભાવ છે। ત્રિકાળી શુદ્ધ ભાવ કે જે દ્રષ્ટિનો વિષય છે, કે જ્યાં દ્રષ્ટિ કરતા જ્યાં એકાગ્રતા કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે, જે આશ્રય કરવા લાયક છે એવો ત્રિકાળી શુદ્ધ ભાવ છે, જે અવલંબન લેવા લાયક છે એવો એ ત્રિકાળી શુદ્ધ ભાવ છે। અને જેને સૌથી પહેલા સ્વીકારવા લાયક છે એવો એ ત્રિકાળી શુદ્ધ ભાવ છે। એનો પહેલા તો પ્રથમ સ્વીકાર થવો જોઈએ કે ત્રિકાળી શુદ્ધ ભાવ એ જ પોતાનું સ્વરૂપ છે। ત્રિકાળ શુદ્ધ રહેતો, એક રૂપ રહેતો ધ્રુવ ભાવ એ જ પોતે આત્મા છે એવો પહેલા સ્વીકાર થવો જોઈએ, એટલે સૌ પ્રથમ એ જ સ્વીકારવા લાયક છે। તો એની અંદર બીજું કાંઈ નથી એવા પોતાના ત્રિકાળ શુદ્ધ ભાવમાં, એટલે પોતાના સ્વરૂપમાં બીજું કાંઈ નથી, એટલે દ્વેત પણ નથી। એટલે કે આવો જે શુદ્ધ ભાવ છે તેમાં એક પરમ પદાર્થ સિવાય બીજી કોઈ ચીજ નથી। પરમ પદાર્થ શું છે? પોતે પરમ પદાર્થ છે, અનંત શક્તિઓ પોતાનામાં પડી છે એવો પોતે પરમ પદાર્થ છે। કોઈ એને અસર પહોંચાડી ન શકે, જગતની કોઈ તાકાત એને કાંઈ કરી ન શકે એવો એ પરમ સામર્થ્ય રૂપ શુદ્ધ ભાવ છે। એની અંદર બીજી કોઈ વસ્તુ પ્રવેશ પણ પામતી નથી, બીજા કોઈનો એમાં પ્રવેશ પણ નથી। એક પરમ પદાર્થ સિવાય બીજી કોઈ ચીજ નથી, પણ બીજી ચીજ એમાં નથી એ વાત તો બરાબર, પણ સાથે સાથે બીજી ચીજ જગતમાં નથી એમ નહીં, બીજી ચીજો તો છે, બીજું બધું છે, પણ બીજું બધું ક્યાં છે? કેટલુંક પર્યાયમાં છે, કેટલુંક એની પરના લક્ષ્ય થતી પર્યાયમાં છે, બીજું કેટલુંક નિર્મળ પરિણામ છે તો એ પણ પર્યાય છે એમાં છે, અને બીજું કેટલુંક બીજા અન્ય દ્રવ્ય રૂપે છે, એટલે બીજું બધું છે, પણ એમાંનું એક પણ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલે એને દ્વેત નથી। જે શુદ્ધ ભાવ છે તેમાં એક પરમ પદાર્થ સિવાય બીજી કોઈ ચીજ છે જ નહીં। હા, બીજી ચીજ બીજામાં છે, રાગ છે તો રાગ રાગમાં રહ્યો એટલે પર્યાયમાં રહ્યો, બીજા દ્રવ્ય છે તો બીજા દ્રવ્ય એ દ્રવ્યમાં રહ્યા, એટલા દ્રવ્ય છે તેથી દ્રવ્ય તે દ્રવ્યમાં પોતામાં રહ્યા, પણ આ ત્રિકાળી ભગવાન આત્મામાં નથી। બીજા દ્રવ્ય છે તે બીજા દ્રવ્યમાં છે, બીજા ક્ષેત્ર
એ બીજા ક્ષેત્રમાં છે, બીજા ભાવ બીજા ભાવમાં છે, પરંતુ એક રૂપ આત્મામાં બેપણું નથી, દ્વંદ નથી, દ્વેત નથી. અને આવા નિર્દ્વંદ ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા, એકાગ્રતા કરતા, તે વ્યવહાર તેનામાં, તેના પર્યાયમાં પણ રહેતો નથી. એવા ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા એવો કોઈ વ્યવહાર એની પર્યાયમાં પણ હવે રહેતો નથી, એટલે કે વિકલ્પો પણ હવે એને એવા થતા નથી. એવા સ્વરૂપે અશુભ ભાવ રૂપ વિકલ્પ પણ હવે એને થતા નથી, એટલે બે પણ કોઈ પ્રકારે નથી, તિકાળી દ્રવ્યમાં નથી. અને તિકાળી દ્રવ્યમાં એવું બે પણ નથી માટે જ એનું લક્ષ્ય કરતા, એની દ્રષ્ટિ કરતા, ત્યાં એકાગ્રતા કરતા પોતાને એનો જ અનુભવ થાય છે, એના ત્રિકાળ ભવનનો અનુભવ થાય છે. ત્રિકાળ પરિણમન જે ચાલે છે, અંદરમાં જે ચાલી રહ્યું છે, અનંત ગુણોનું પરિણમન, એક રૂપ પરિણમન, એનો એને અનુભવ થાય છે. કારણ શુદ્ધ પર્યાય કહીને, કારણ શુદ્ધ પર્યાય કેવી છે, એ ક્ષણિક નથી. એ કારણ શુદ્ધ પર્યાય તો ત્રિકાળ છે, એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય કહ્યો, અને એ તો ગુણો સાથે તન્મયપણે છે. એવું પોતાનું ભવન છે, અનંત ગુણ રૂપ પોતાનું ભવન છે, અને એનો અનુભવ એને એનું લક્ષ્ય કરતા થાય છે. અને એ અનુભવ થાય છે ત્યારે એને જાણવા વાળી પર્યાય અને જે જણાય છે એવો દ્વેત પણ રહેતો નથી. એ વખતે પણ એવો દ્વેત રહેતો નથી. એટલે કે વ્યવહારના વિકલ્પનો દ્વંદ પણ આત્મામાં નથી, અને આત્મામાં દ્વંદ નથી, તેથી તેની દ્રષ્ટિ કરનારને પણ દ્વંદ રહેતો નથી. શું કહ્યું? કે વસ્તુમાં તો દંડ નથી, પરંતુ ધર્મીને, આત્માનો જેણે આશ્રય લીધો છે, એવા સંપત્તિને પણ દંડ નથી. અહીંયા દંડની વાત મૂકીને પછી સાથે કહેવું તો એ છે કે દ્વંદ પણ નથી, દંડ નથી, દ્વંદ નથી. દંડ કે દ્વંદ કાંઈ નથી. અને એવી વસ્તુની દ્રષ્ટિ જેને થઈ, દ્રષ્ટિ થઈ એટલે કે એની શ્રદ્ધા થઈ, જે જગ્યાએ જે શબ્દ હોય એનો એ જે અર્થ થતો હોય તે અર્થ સ્વીકારવો. અહીંયા વસ્તુની દ્રષ્ટિ થઈ એટલે પહેલા તો એવી વસ્તુની શ્રદ્ધા થઈ. જેને એવી વસ્તુની શ્રદ્ધા થઈ, પોતાની આવી વસ્તુ છે નિર્દંડ નિર્દ્વંદ, એવી જેને શ્રદ્ધા થઈ છે એ કોણ છે? એ તો જ્ઞાની છે. એવા જ્ઞાની પણ નિર્દ્વંદ છે, એટલે કે જ્ઞાનીને પણ વ્યવહારનો દ્વંદ નથી. વ્યવહારનો દ્વંદ નથી એટલે ભલો જ્ઞાની તમને બહારમાં એમ દેખાય કે બીજી બધી વસ્તુઓ સહિત છે, એમને બીજા વિકલ્પો છે, આ તે બધું લાગે આપણને, પણ છતાંય એમને વ્યવહારનો દ્વંદ નથી. જ્ઞાની દ્વંદ સાથે નથી, જ્ઞાની તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સાથે છે, શુદ્ધ ભાવનું જ એને તો લક્ષ્ય છે. કેમ કે એ દ્વંદમાં એક પણ થતા જ નથી, બહારમાં જે છે એનામાં જોડાતા જ નથી, એ તો દ્વંદથી ભિન્નપણે છે. એટલે દ્વંદનો જ્ઞાનીમાં અભાવ છે, દ્વંદનો જ્ઞાનીમાં અભાવ છે, જ્ઞાનીને દ્વંદ નથી. એટલે પછી પરના લક્ષે, કોઈના પણ લક્ષે એમને કોઈ દ્વંદ ઉગતો જ નથી, એને એ આશ્રય કરવા લાયક માનતા નથી. પરને કોઈને આશ્રય કરવા લાયક માને એવો ભાવ ઉઠે તો દ્વંદ થાય ને, તો બે પણ થયું ને, એ તો છે જ નહીં જ્ઞાની. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે મૂર્તિનો તો જ્ઞાનીને આધાર છે ને, સુધે કે ત્રણ કાળમાં કોઈ બી ધર્મીને એવો આધાર નથી. પછી તો વાત કરી છે કે આ મંદિરો બનાવે એ બધું તો ધર્મ માટે એ આધારરૂપ થતું હશે ને, એવી વાત કરી. મોટા મોટા મંદિર કરાવે તો તેનો આધાર તો કરો ને એમ, ધર્મને માટે. ગુરુદેવ કહે છે કોણ મંદિર કરાવી શકે છે? એ તો શુભભાવ હોય ત્યારે ત્યાં લક્ષ જાય છે, છતાં તે શુભભાવ અને મંદિર બે ચીજનો
આત્મામાં અભાવ છે, વસ્તુમાં અભાવ છે, એટલે એનો આધાર પણ નથી. એના આધારે આત્મા ધર્મ પામતો નથી, એના આધારે આત્મા ધર્મ પામતો નથી. ધર્મ કોના આધારે પામે છે? પોતાના ત્રિકાળ શુદ્ધ ભાવના આધારે ધર્મ પામે છે. એ જ એકમાત્ર આશ્રય કરવા લાયક, એકાગ્રતા કરવા લાયક ઉપાદેય ચીજ છે. બાકી કોઈ પર પદાર્થ ના આધારે આત્મા ધર્મ પામતો નથી. એ પ્રશ્ન આગળ વધારે પૂછતા કે પરંતુ અજ્ઞાનીને તો એનો આધાર ખરો કે નહીં? જ્ઞાની નથી એ બરાબર, પણ અજ્ઞાનીને તો હજી જ્યાં સુધી એને જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો એને એમ કે એ આધાર થાય ને એમ. ઘણા લોકો આવો પ્રશ્ન મને કહે છે, એમ કહે છે કે રમેશભાઈ વાત તો બરાબર શુદ્ધ ભાવની ને શુદ્ધની ને બરાબર છે, પણ હવે જ્યાં સુધી એ નથી ત્યાં સુધી તો એમ કે શુભ ભાવ જે છે એ લાભદાયક ખરો કે નહીં? હજી શુભ ભાવને લાભદાયક સમજવો છે. આવો પ્રશ્ન કોઈએ કર્યો હતો કે ભાઈ આપણે બાળકોને શું શીખવાડવું? બાળકોને પણ જેમ છે તેમ જ શીખવાડવાનું, ખોટું શીખવાડવાની શું જરૂર છે? આપણે શરૂઆતમાં આપણે એમને એમ કહીએ કે ભાઈ શુભ ભાવ સારો છે, શુભ ભાવથી ધર્મ થાય તમે શું વાંધો એમ કે, પછી આપણે મોટા થશે ત્યારે શીખવાડીશું શુદ્ધ ભાવનું. મેં કીધું એવું વિપરીત શીખવાડવાની શું જરૂર છે? પહેલેથી સાચું શીખવાડો ને તો તું એમનો સમય બગડે નહીં, ઊંધી માન્યતાને છોડવા માટે પછી પાછો કેટલો એમને સમય બગાડવો પડે. અત્યારે જુઓ ને આપણે બધાને એમ જ થઈ રહ્યું છે ને, જેમને પહેલા શુભભાવ દ્વારા ધર્મ થાય એવી માન્યતા કરી લીધી છે અને એ માન્યતામાં ખૂબ દ્રઢતા કરી લીધી છે, હવે એ માન્યતાને છોડતા કેટલી તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે. એટલે તો શુદ્ધભાવમાં જવાનો ખૂબ સાધુ પડતો નથી. શુભભાવ દ્વારા ધર્મ થાય છે એ ઊંડે ઊંડે અંદરમાં પડ્યું છે, માટે તો શુદ્ધભાવમાં જવાનો પુરુષાર્થ ઉપડતો નથી. એને હાથ પકડીને કહી કે ચાલ તને શુદ્ધભાવમાં જવા માટે નો તને પ્રેક્ટિકલ રસ્તો બતાવું, કેવી રીતે જવાય, શું કરાય, એના વિશે તું સમજ, તે ઉઠવા તૈયાર નથી. એ તો અહીંયા શુભભાવથી સંતોષાઈ ગયો છે. એટલે અહીંયા જે પ્રશ્ન કર્યો છે એ આવા પ્રકારનો પ્રશ્ન છે કે અજ્ઞાનીને તો એનો આધાર ખરો ને, કે આ બધું મંદિર આ તે શુભભાવ એ બધાનો આધાર ખરો ને? ગુરુદેવ કહે છે કે એ અજ્ઞાની છે ને અજ્ઞાન અવસ્થામાં એ મંદિરને અને શુભભાવ આદિને આધાર માને છે, તો એ માને છે તો એ એની માન્યતા છે. પણ તેથી કાંઈ એ સત્ય બની જાય? કોઈ કોઈક રીતે ઊંધું માને એટલે કાંઈ શું સત્ય બની જાય? એ માને છે તો માને, એમાં આપણે શું કરી શકીએ? છતાં પણ અજ્ઞાની નહીં તેનો આધાર નથી. ખરેખર અજ્ઞાનીને પણ એનો આધાર નથી. શુભભાવથી અજ્ઞાનીને ધર્મ થાય છે એ નથી. એ માને, પણ માને એથી શું? માને એટલે કઈ આધાર થઈ જાય છે એમ થવું છે? એના માનવાથી કઈ આધાર થઈ જશે? શુભભાવ અને આ બધું બારમાં જે છે એ ધર્મનું કારણ થઈ જશે એમ છે? એમ નહીં થાય. એના માનવાથી કઈ એમ થઈ જશે એમ નથી. નથી તો નથી. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ થઈ જશે. અજ્ઞાનીના માનવાથી જે પુણ્યબંધનું કારણ છે એ મુક્તિનું કારણ થઈ જશે? નહીં થાય. એ કહે છે કે શું આત્માને પરનો આધાર હોય? આત્માને પરનો આધાર હોય તો પછી સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર બિરાજે કેવી રીતે? એમને કોકનો આધાર લેવો પડે. આત્માને પરનો આધાર હોય ના હોય, તેમજ અજ્ઞાની આત્મા એટલે કે એ મૂંઢ છે, મૂંઢ છે, અને એને તો પછી એમ કહેવાય કે અનાત્મા છે. પર્યાયમાં એટલી મૂંઢતા ભરી છે એટલે એને પોતાના શુદ્ધ તત્વનો વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, તો એ અનાત્મા છે. માટે એ તો ગમે તે માને, આત્મા તો તેને કહીએ કે જે પોતે પોતાને પોતાના સ્વરૂપે માને એ ખરેખરો આત્મા કહેવાય. બાકી એ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ એ અનાત્મા છે. રાગથી લાભ માનનારને અને પરને આધારે હું છું એમ માનનાર જે છે એને તો મૂંઢ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. કેમ કે વસ્તુના અનંત અનંત ગુણો આધેય છે અને વસ્તુ આધાર છે. વસ્તુ એટલે ભગવાન આત્મા, આત્મદ્રવ્ય, એના અનંત ગુણો આધેય છે અને વસ્તુ આધાર છે. અને તે પણ ભેદથી વિચારીએ તો છે, બાકી તો ક્યાં ગુણ અને ગુણીનો ભેદ છે? ભેદથી વિચારીએ તો એ અનંત ગુણો
અને આત્મદ્રવ્ય એમ સમજવા માટે કહીએ છીએ, ભેદ પાડીએ છીએ. ખરેખર તો એવા ગુણ અને તેનું દ્રવ્ય, ગુણોનો સમૂહ એવું દ્રવ્ય, એ બે માં ભેદ ક્યાં છે? ગુણ ગુણીનો ભેદ જ નથી. વસ્તુ તો અખંડ એક છે, અભેદ છે, એક વસ્તુ છે. છતાંય સમજવા માટે કહેવું હોય તો વસ્તુ કાળી દ્રવ્ય છે તે આધાર છે, અને આનંદ ગુણો છે તે આધેય છે. ત્રિકાળી આનંદ આદિ ગુણ કે જે સ્વભાવ છે તે આધેય છે અને દ્રવ્ય આધાર છે. પણ એ તો ભેદ પાડીને આપણે કહીએ છીએ, તો ખરેખર વસ્તુમાં એવો ભેદ પડતો નથી. વસ્તુ તો અભેદ છે. અને આ રાગ અને નિમિત્ત એ તો આધાર છે જ નહીં, એની તો વાત જ નથી. એનો તો આત્માને આધાર જ નથી. પછી તો બીજા ઘણા પ્રશ્નો અને બધું ઘણું આગળ આવે છે, આપણે આવતી વખતે વધારે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત